ગુજરાતની અંદર છેલ્લા 12 વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કૃષિ મહોત્સવની અંદર ખાસ કરીને કૃષિના જુદા જુદા વિષયોની અંદર જે નવા નવા સંશોધનો થાય છે એ ખેડૂતોને સરળતાથી મળી રહે, ખેતી તેમજ એને આનુષંગિક જે વિભાગો છે એના દ્વારા થતી પ્રવૃત્તિઓ છે, સહાય યોજનાઓ છે, પશુપાલન છે, મછલી પાલન છે, આ બધા વિષયોનું જ્ઞાન ખેડૂતોને, પશુપાલકોને, ફિશરમેન છે એમને મળી રહે એવું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે આ 13મો કૃષિ મહોત્સવ ગુજરાત સરકાર ઉજવી રહી છે. કૃષિ મહોત્સવ અંતર્ગત આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા 18 સ્થળે એક્ઝિબિશન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની અંદર આપણે 5 જગ્યાએ આ કૃષિ મહોત્સવ એટલે કે પ્રદર્શન, સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને જૂનાગઢ ખાતે ગીર સોમનાથ અને પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 3 જિલ્લાનો સમાવેશ કરી અને કૃષિ પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે સેમિનાર અને કૃષિ પ્રદર્શન છે એ તારીખ 7/5/2017 રોજ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ખેડૂતોએ જે પ્રગતિ કરી છે એમાં સારા સારા ખેડૂતો પણ ખેડૂતોને માર્ગદર્શન આપશે. તદુપરાંત 4 જુદા જુદા વિષયો પર સેમિનાર થશે, વૈજ્ઞાનિકોના લેક્ચર પણ રાખવામાં આવે છે. ખાસ કરીને અત્યારે સજીવ ખેતી ઉપર ગુજરાત સરકાર ભાર આપી રહી છે, ઓર્ગેનિક ફાર્મિંગ. આ સજીવ ખેતી વિશેની માહિતી સેમિનાર દરમિયાન આપવામાં આવશે. તદઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના આપણા જે 3 જિલ્લાઓ છે એના મુખ્ય પાક મગફળી અને કપાસ છે, તો આ મગફળી અને કપાસની અંદર સારામાં સારી ખેતી પદ્ધતિઓ જેને અંગ્રેજીમાં ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ કહીએ છીએ એના વિશેની માહિતી આપવામાં આવશે, જેથી કરીને ક્વોલિટી ગુણવત્તાસભર ઉત્પાદન લઈ શકાય, ખર્ચ ઘટાડી શકાય, એ પણ સેમિનારના વિષયો છે. એના ઉપર પણ અમારા સંશોધન વૈજ્ઞાનિક મગફળી છે એ માહિતી આપશે. તદઉપરાંત કપાસની અંદર કપાસના સંશોધન વૈજ્ઞાનિક છે એ પણ આના વિશે માહિતી આપશે. છેલ્લા 2-3 વર્ષથી કપાસ અને મગફળીમાં જે જીવાતનો ઉપદ્રવ થયો છે એમાં ખાસ કરીને મગફળીની અંદર મૂંડાનો ઉપદ્રવ વધારે જોવા મળ્યો છે, જેને અંગ્રેજીમાં આપણે સફેદ ઘેં વ્હાઇટ ગ્રમ અથવા તો સફેદ ઘણ ગુજરાતીમાં કહીએ છીએ. એ જ રીતે કપાસની અંદર ગુલાબી ઈયળનો ખૂબ ઉપદ્રવ થયો છે અને એના વિશે છેલ્લા 2 વર્ષથી આપણે ખૂબ સારા પ્રયત્ન કઈ રીતે એને નિયંત્રણમાં લાવવા એના વિશે માહિતીઓ આપીએ છીએ. આ કૃષિ પ્રદર્શન અને જે સેમિનાર યોજવાનો છે એની અંદર આના ઉપર ખાસ ખેડૂતોને માહિતી આપવામાં આવશે, કઈ રીતે એનું નિયંત્રણ કરવું, અગમચેતીના પગલાં ક્યાં ક્યાં લેવા, વરસાદ આવતા પહેલાં શું શું કાળજી લેવી એની પણ માહિતી આ સેમિનાર દરમિયાન આપવામાં આવનાર છે. આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ કાયમી પાણીની ખેંચ અનુભવતો વિસ્તાર છે, એટલે ખાસ કરીને દર વર્ષે જે વરસાદ છે અનિયમિત થાય છે, ઓછો પણ રહે છે, તો ખાસ કરીને ટપક પદ્ધતિ અને પાણીનો કરકસર ભેરો ઉપયોગ તેની માહિતી પણ આ સેમિનાર દરમિયાન આપવામાં આવનાર છે. અને બીજું કે આજે ખેતીની અંદર મજૂરોની ખેંચ વર્તાય છે, એક સાથે જ્યારે કામ કરવાનું હોય ત્યારે મજૂરો મળતા નથી, તો ખેતીની અંદર ક્યાં ક્યાં સ્ટેજે આપણે યાંત્રિકીકરણ કરી શકીએ એના માટેની પણ સવિશેષ માહિતી આ કૃષિ સેમિનારમાં આપવામાં આવશે. તદુપરાંત કૃષિ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા વિષયોને લગતા 30 સ્ટોલ ગોઠવવામાં આવશે, એની અંદર પણ અદ્યતન માહિતીઓ આપવામાં આવશે. અને દરેક સ્ટોલની અંદર 2-2 વૈજ્ઞાનિકો પણ જ્યારે ખેડૂતો મુલાકાત લેશે સ્ટોલની ત્યારે એમને માહિતી આપવામાં આવશે. તદઉપરાંત આપણે બીજા 60 સ્ટોલ ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે, એની અંદર 30 સ્ટોલ છે, એની અંદર ખાસ કરીને જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી, જિલ્લા પંચાયત, એ બધાના સ્ટોલ છે, એ 30 સ્ટોલ આવશે. એની અંદર ખાસ કરીને યોજનાકીય માહિતીઓ આપવામાં આવશે. બેંકને પણ આમાં આપણે સ્ટોલ આપવામાં આવ્યો છે, જેથી કરીને કેશલેસ જે ટ્રાન્ઝેક્શનની વાત અત્યારે ચાલે છે એના વિશે પણ માહિતી ખેડૂતોને આપવામાં આવશે. આ ઉપરાંત સીધા ખેડૂતોને લાગુ પડતા જે વિભાગો છે અને એની યોજનાઓ છે એ વિશેના સ્ટોલ પણ બીજા 30 ગોઠવવામાં આવનાર છે.
ખાસ કરીને હેલ્થ માટેની જે સરકારની યોજનાઓ છે તો એ હેલ્થ વિભાગને આપણે 100 લાખો છે. જંગલ ફોરેસ્ટ વિભાગની જે યોજનાઓ છે એની માહિતી પણ ખેડૂતોને મળી રહે એને પણ 100 રાખવામાં આવ્યો છે. આવી રીતે વોટરશેડ યોજના ચાલે છે એનું રાખવામાં આવ્યો છે. ડીઆરડી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એજન્સી જે આપણી કામ કરી રહી છે એનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આમ વિવિધ પ્રકારના 100 સ્ટોલનું આયોજન આ પ્રદર્શન દરમિયાન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને ખૂબ સારી માહિતી મળી રહે એવા ખૂબ સારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.